तो विद्यार्थी मित्रों आपणे शीखीशुं आजे सिक्काने एक वार उछाळवामां आवे त्यारे छाप मळवानी संभावना शोधो तथा कांटो मळवानी संभावना शोधो। हवे अहींया तमे जुओ छो कि सिक्काने आपणे एक वार उछाळीए, तमने खबर छे ने केवी रीते सिक्को उछाळवानो होय અને એના પરિણામ શું આવે, તમે રમત રમતા હોય ત્યારે ખબર હશે કે છાપ આવે અથવા તો કાટ આવે। છાપ આવે તો એને એચ વડે દર્શાવવાનું અને કાંટો આવે તો એને ટી વડે દર્શાવવાનું। તો હવે છાપ મળે એની ઘટના લો ઈ, તો ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે ઘટના ઈ એટલે શું, છાપ મળે એ ઘટના અને એને અનુરૂપ પરિણામો કયા, તો એને અનુરૂપ પરિણામ તમે એકવાર સિક્કો ઉછાળો તો તમને ખ્યાલ છે કે કાં તો છાપ આવે અથવા તો કાંટો આવે, એટલે કુલ બે પરિણામ મળે। તો છાપ કેટલી વાર આવે, એકવાર, તો છાપ મળવાની જે સંખ્યા છે પરિણામની એ એક છે, એટલે કે પી ઓફ ઈ। પી ઓફ ઈ એટલે શું, પી ઓફ ઈ એટલે ઈ ઘટના બનવાની સંભાવના, એટલે પી ઓફ ઈ। પછી કદાચ તમે આ ન લખો તો પણ ચાલે। તો એનું સૂત્ર છે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા। તો કુલ પરિણામ કેટલા છે, બે છે, તો એને આપણે નીચે લખવાના, અને ઈને સાનુકૂળ પરિણામ કેટલા છે તો એક છે, તો એને આપણે ઉપર લખવાના। એ રીતે આપણો જવાબ આવ્યો એકના છેદમાં બે, એને આપણે 0.5 વડે પણ દર્શાવી શકીએ, ધોરણ 9માં તમે સમજ્યા છો। એ જ પ્રમાણે કાંટો મળે એની સંભાવના એફ લો, કાંટો મળે તો એફને સાનુકૂળ પરિણામોની સંખ્યા એક છે, કારણ કે કાંટો એક મળે છે અને છાપ પણ એક મળે છે, બંને એક એક મળે છે, એટલે પી ઓફ એફ આની જરૂર નથી, જેમ આની જરૂર નથી લખો તો કશો વાંધો પણ નથી। પી ઓફ એફ બરાબર એફને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય તમામ પરિણામોની સંખ્યા, બરાબર છે। તો એફને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે, એક છે, અહીંયા દેખાય ને તમને, તો એક ઉપર લખીશું, અને કુલ પરિણામ કેટલા છે, બે, આ બરાબર છે, આ બે પરિણામ છે, એટલે એકના છેદમાં બે એટલે 0.5। તો આ રીતે આ દાખલો ગણી શકાય, એટલે આ દરેક વસ્તુ મહત્વનું છે જે તમારે લખવું જ પડે। થેન્ક યુ વેરી મચ।